गुजरात ने साथे कच्छना पाटनगर भुजमा पर राज्य सरकार द्वारा आइकोनिक पोर्ट मळ्यु छे। 2017 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ બસ પોર્ટનું ઈ શિલાન્યાસ કર્યું હતું। 5 વર્ષ બાદ 2023 માં આ બસ પોર્ટ હવે છેલ્લી અણીએ પહોંચી ગયું છે। આ બસ પોર્ટમાં 95% કામ પૂર્ણ થઈ ગયું છે અને થોડા મહિના જ આ આધુનિકથી સજ્જ બસ પોર્ટ કચ્છના કચ્છી માંડવો માટે ખુલ્લું મૂકવામાં આવશે। આધુનિક બસ પોર્ટથી દેશ અને વિદેશમાંથી આવતા પ્રવાસીઓને એક કેન્દ્રરૂપ સાબિત થશે। थिएटर मॉल, प्रतीक्षा खंड, पार्किंग प्लॉट, पार्टी प्लॉट थी आ बस स्पॉट सज्ज थशे। भूज बस स्पॉट टर्मिनल फेसिलिटी नू 10.32 करोड़ रुपया ने कॉमर्शियल विभाग नू 28.85 करोड़ रुपया सहित कुल 39.70 करोड़ रुपया नू बांधकाम थयु छे। बेसमेंट ग्राउंड फ्लोर प्लस 3 माळनी इमारत में बस स्पॉट 2760 स्क्वेर फूट में बन्यु छे। बस माटे 15 प्लेटफॉर्म रखाया छे। 4 मल्टीप्लेक्स सिनेमा घर हशे। 4 वाहनों नी अंडरग्राउंड पे पार्किंग व्यवस्था। शहर नी ट्राफिक समस्या माथी राहत थशे। आइकोनिक भूज बस स्पॉट नू 2017 ना 2 महीनानी 22मी तारीखे वडाप्रधान नरेन्द्र मोदीए भचाउथी ई शिलान्यास कर्यु हतु। 5.5 वर्ष जेटली लांबी प्रतीक्षा बाद हवे 2023 માં સંપૂર્ણ આકાર લઈને લોકાર્પણ સુધી જવાની અણીએ પહોંચી ગયું છે। 100 વર્ષનું આયુષ્ય, 30 વર્ષ સુધી જાળવણી, આઇકોનિક ભુજ બસ પોર્ટની મજબૂતાઈ ઓછામાં ઓછી 100 વર્ષના આયુષ્ય જેટલી છે। કોન્ટ્રાક્ટર દ્વારા 30 વર્ષ સુધી જાળવણી કરવામાં આવશે અને આ બસ પોર્ટ તમામ સુવિધાથી સજ્જ હશે અને એરપોર્ટને પણ ટક્કર આપે એવું આ બસ પોર્ટ ઊભું કરવામાં આવ્યું છે। गुजरात सरकारश्रीना सहयोग थी त्यारे अलग अलग जगह एरपोर्ट जेवा बस स्पॉट बनी रहा है। त्यारे अत्यारे आपणे भूज खाते पण ए रीतना बस स्पॉटनु आयोजन करेल। एमां बस स्पॉट टोटल कॉस्ट कंईक 39 करोड़नी छे। ज्यारे बस स्टेशन जे छे ए 10.34 करोड़नुं छे अने 12,000 स्क्वेर मीटर एरियामां आ बस स्टेन्ड बनेलुं छे। बस स्टेन्डनी अंदर वोल्वोनुं वेइटिंग छे, सामान्य वेइटिंग छे, लेडीज वेइटिंग छे, પછી કેન્ટીન છે, સ્ટોલ છે અને અંડરગ્રાઉન્ડ વિશાળ પાર્કિંગ પણ છે। અને કચ્છ આધારિત થીમ પ્રદર્શિત કરી અને આખું કચ્છનું એક આગવી ઓળખ ઊભી થાય એ રીતનું બસ સ્ટેશન બનાવવામાં આવેલું છે। અત્યારે લગભગ એની 90% ઉપરની કામગીરી પૂર્ણ થયેલ છે। આયુષ્ય આમ તો એની 100 વર્ષની ગણાય એ રીતનું સ્ટ્રક્ચર હોય છે અને મેન્ટેનન્સ, હાઉસકીપિંગ અને સુરક્ષા સિક્યુરિટી એ 30 વર્ષ સુધી ડેવલપર દ્વારા પૂરું પાડવામાં આવશે। અંદાજિત એટલે આગળ એક દુકાનોનો ઇસ્યુ છે, જ્યારે પૂરો થાય ત્યાં સુધીમાં બસ સ્ટેશન છે લગભગ પૂર્ણતાને આરે છે, ત્યાર પછી ચાલુ કરી શકાય। અંડરગ્રાઉન્ડ પે પાર્કિંગમાં 400 વાહનો પાર્ક કરવાની સુવિધા રખાઈ છે એ તો ઠીક, પણ કોઈ પણ પ્રસંગની ઉજવણી માટે 300 વ્યક્તિને સમાવી શકાય એવો હોલ પણ છે, જેમાં તમામ સુવિધા હશે જે ભાડેથી મળશે। એટલે કે બસ થી જાન આવે તો બસ સ્પોટમાં લગ્ન વિધિ સંપન્ન કરીને ફરીથી બસ જાન ગંતવ્ય સ્થળે લઈ જઈ શકાશે। રેસ્ટોરન્ટ હશે, 4-4 મલ્ટીપ્લેક્સ સિનેમા ઘર હશે, વિવિધ ખરીદી કરી શકાય એ માટે અંદાજિત 220 જેટલી દુકાનો પણ હશે। કચ્છના પાટનગર ભુજ શહેરમાં પણ વડોદરા, સુરત, રાજકોટ જેવા આધુનિક અને આઇકોનિક બસ સ્પોટ ભુજને મળ્યું છે। ત્યારે કચ્છ ફરી એકવાર ઊંચી ઉડાન તરફ આગળ વધ્યું છે અને કચ્છમાં આવતા પ્રવાસીઓ અને દેશ વિદેશથી આવતા લોકો માટે આ એક યાદગાર બસ સ્પોટ થઈ જશે અને ગુજરાતના સૌથી મોટો જિલ્લો કચ્છમાં આધુનિક બસ સ્પોટ આવતા કચ્છના કચ્છી માંડવો માટે પણ અનોખો બસ સ્પોટ થશે અને બસમાં પ્રવાસ કરતા વિદ્યાર્થીઓને પણ ફાયદો થશે અને સાથે સાથે વૃદ્ધોને પણ આનાથી સીધો ફાયદો થશે। બીજી તરફ ભુજ શહેરમાં પાર્કિંગની સમસ્યા તો છે, આ બસ સ્પોટમાં પાર્કિંગ ઉપલબ્ધ હોવાથી એ સમસ્યાથી પણ થોડીક રાહત મળશે। બ્યુરો રિપોર્ટ, કબીર ન્યૂઝ, કચ્છ ભુજ